हेलो एवरीवन, वेलकम टू अवर चैनल। चालो, घना दिवस थी गया है, आपणे विडियो नहीं अपलोड कर्यो, लगभग 4 થી 5 દિવસ। सॉरी फॉर देट, तमने तमे बधुं कहीने राख्युं छे मारुं शुं प्रॉब्लम छे के शुं चालतुं छे। ओके, तो चालो आपणे अत्यार सुधी लास्ट विडियो में आइन्स्टाइननी थीअरी जोई के आइन्स्टाइने पण फोटो इलेक्ट्रिक असर पोतानी रीते समझावी, के एमणे एम कीधुं के प्रकाश सतत नथी आवतो पण प्रकाशनी अंदरना जे कणो छे ने तेमनी पासे फिक्स ऊर्जा होय, ई इज इक्वल टू एचम्यू जेटली, एने कहेवाय विकिरण ऊर्जा, क्वांटमान जेटली ऊर्जा जे डायरेक्ट जाईने इलेक्ट्रॉनने मळे ने એના પરથી ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય ને આ બધું આ રીતના આપણે જોયું। તો મારે મેઇનલી એમ કહેવું છે કે જે આ પ્રોસેસ છે ને આપણે પૂરેપૂરી જોઈ લીધી, મતલબ કે આ જે આપણું ચેપ્ટરનું નામ છે, વાંચું, વિકિરણ અને દ્રવ્ય, તેમાંનું આ વિકિરણનો દ્વેષ સ્વભાવ આપણે જોઈ લીધો। વિકિરણનો દ્વેષ સ્વભાવ એટલે વિકિરણ એટલે કે લાઇટ, લાઇટ પાસે બે સ્વભાવ છે, એક છે પ્રકાશ, સોરી એક છે તરંગ સ્વભાવ ને એક છે કણ સ્વભાવ। તરંગ સ્વભાવ વિશે આખું 10મું ચેપ્ટર છે, જેની અંદર આપણે વ્યતિકરણ, વિવર્તન, પોલેરાઇઝ, ધ્રુવીભવન આ બધા બહુ બધા ટોપિક જોયા, ને કણ સ્વભાવમાં આ ચેપ્ટર જોયું જેમાં ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટ જોઈ કે પછી બીજી બધી રીતે પણ ઉત્સર્જન જોયું, પણ મેઇનલી ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટ જોઈ। તો આપણે આજે એનું કન્ક્લુઝન કરવાના છે, એટલે કે તારણ કાઢવાના છે, એટલે કે જ્યારે લાઇટ એટલે કે પ્રકાશ એટલે કે વિકિરણ, લાઇટ જ્યારે કોઈ મેટલ પ્લેટ છે, મેટલ પ્લેટ પર આવીને આપાત થાય, લાઇટ જ્યારે મેટલ પ્લેટ પર આવીને આપાત થાય એટલે કે એમ કહી શકું લાઇટની અંદર રહેલા કણો, આપણે લાઇટને કણ સ્વભાવ જોતા છે, કણને આપણે ફોટોન કહીશું, તો લાઇટની અંદર રહેલા કણો એટલે કે ફોટોન આવીને મેટલ સપાટીમાં રહેલા ઇલેક્ટ્રોન, મેટલ સપાટીમાં ઇલેક્ટ્રોન રહેલા છે તો એ ઇલેક્ટ્રોન સાથે જ્યારે અથડાય ત્યારે શું શું પ્રોસેસ થાય ને ઇલેક્ટ્રોન બહાર નીકળે ને આ બધું, તો આપણે આજે એનું કન્ક્લુઝન કરવાના છે, કન્ક્લુઝન એટલે કે તારણો કરવાના। ચાલો, તો આપણો આજનો જે પહેલો ટોપિક છે ને તેનું નામ છે, જો પહેલાં તો મેં આ રીતની ટ્રીક આજે રીતના મેં વિડીયો બનાવું છું, એનું મેઇન રીઝન શું છે કે મારે હવે ડેઈલી સ્કૂલો પણ વધારે જવાનું થાય છે, તો ત્યાં મારેથી ડેઈલી વિડીયો નથી બનાવી રહ્યા હતા, લાઈવ વિડીયો બનાવવા માટે બહુ બધું ઇન્સ્ટ્રુમેન્ટ જોઈએ ને એ બધું નથી લઈ જવાતું। તો ને બીજું એ કે આ રીતના વિડીયોમાં થોડી ઓછી એમબીમાં વિડીયો તૈયાર થઈ જાય છે, ને એટલે એનો મતલબ શું કે આપણે વધારે લેન્થનો વિડીયો બનાવી શકીએ, ને ત્રીજું કારણ મારી ઈચ્છા હતી કે જો મેં આ રીતના લખવાવાળા વિડીયો બનાવું તો મારો ફેસ દેખાવો જોઈએ, કેમ કે જો મારો ફેસ નહીં દેખાતો હોય ને તમને તો તમે મારા એક્સપ્રેશન કે મારા લિપ રીડિંગ થવું જોઈએ, કેમ કે જ્યારે લિપ રીડિંગ નહીં થતું હોય કે એક્સપ્રેશન નહીં દેખાતા હોય ને માત્ર ઓડિયો સાંભળતા હોય ત્યારે તમારું કનેક્શન છૂટી જાય, ટીચિંગ પરથી કે જે લર્નિંગ છે ને તેના પરથી કનેક્શન છૂટી જાય। તો આ એક બહુ સારો મોકો મળ્યો છે કે હું ગમે ત્યારે આખો દિવસ, હમણાં પણ બે વિડીયો જેમ તેમ વચ્ચે બ્રેક બ્રેક લઈને બનાવ્યો, હમણાં પાછો એક જગ્યાએ જઈને પછી આવીને તમારો વિડીયો બનાવું છું। તો આશા રાખજો મને ફીડબેક મળી ગયું છે કે આ રીતના પણ છોકરા લોકોને પૂરેપૂરું સમજ આવી જાય છે, માત્ર એટલું કે આમાં મારા હેન્ડરાઇટિંગ થોડા ગંદા છે, એમ પણ ગંદા છે જ, તમે એમ બી સમજી જાઓ છો, તો થોડુંક સપોર્ટ કરતા રહેજો। ચાલો, તો આપણે ચાલુ કરીએ આજનો પહેલો ટોપિક છે આપણું પ્રકાશનું કણ સ્વરૂપ। અરે વાહ, ગુજરાતીમાં થોડા સારા હેન્ડરાઇટિંગ આવે છે, તમને આ ખરાબ લાગતા હશે પણ ઇંગ્લિશ મીડિયમમાં આના કરતાં ખરાબ છે। ચાલો, તો પ્રકાશનું કણ સ્વરૂપ, તો પ્રકાશનું કણ સ્વરૂપ છે શું, જેને આપણે શું નામ આપ્યું, ફોટોન। તો ફોટોન છે શું, ફોટોનની ઉર્જા શું છે, ફોટોનની પ્રોપર્ટી શું છે, આ બધી વસ્તુ આપણે એક સાથે કન્ક્લુઝન કરવાના છે। પ્રકાશનું કણ સ્વરૂપને આપણે ફોટોન કીધો છે, યાદ રાખજો, પ્રકાશનું તરંગ સ્વરૂપ એટલે પ્રકાશ લાઇટ રૂપે જાય ને આ બધી પ્રક્રિયા કરે, તે રીતના પ્રકાશ કણ રૂપે બી જાય, પણ જે કણ રૂપે જતો છે ને તે એ કણને આપણે, આ કણને આપણે ફોટોન કહીશું, તો એની પ્રોપર્ટી જોવાની છે। તો ચાલો એક એક કરીને આપણે પ્રોપર્ટી જોઈએ, જેમાં સૌથી પહેલી પ્રોપર્ટી આપણે જોઈશું કે ઇન્ટરેક્શન, એટલે કે ઇન્ટરેક્શન કરવું ને ગુજરાતીમાં શું કહેવાશે, પ્રક્રિયા કરવી એકચ્યુઅલીમાં તો કહેવાય, જો શું થાય છે તે મેં તમને કહ્યું, લાઇટ આવે છે સપાટી પર રહેલા ઇલેક્ટ્રોન સાથે, લાઇટમાં રહેલો ફોટોન, લાઇટ નહીં કહીશું હવે આપણે કહીશું ફોટોન, કેમ કે લાઇટનો આપણે એક સ્વરૂપ ધારેલું છે કણ સ્વરૂપ, જેને આપણે કહીશું ફોટોન। તો એમ કહી શકીએ કે ફોટોન આવે છે ને સપાટીમાં રહેલા ઇલેક્ટ્રોન સાથે અથડાય છે, તો એ અથડામણની ક્રિયા છે, એ અથડામણની ક્રિયામાં જે એ બે વચ્ચે પ્રક્રિયા થાય છે, તો એમ કહીએ કે અથડામણ, ધ્યાનથી સમજો, આ ઇન્ટરેક્શન અથડામણ, જ્યારે લાઇટ ઇલેક્ટ્રોન સાથે અથડાય ત્યારે લાઇટ મેઇનલી, જો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થતું હોય ને, શબ્દને ધ્યાનથી સાંભળજો,
જ્યારે લાઇટ પ્લેટની સપાટીના ઇલેક્ટ્રોન જોડે અથડાય ત્યારે જો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થતું હોય ને તો ત્યારે એ લાઇટ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ નહીં, તરંગ નહીં, પરંતુ કણ સ્વરૂપ ધરાવતું હોવું જોઈએ અને એ કણને આપણે કહીશું ફોટોન. ક્લિયર થઈ ગયું? ફોટોન શું છે? જ્યારે લાઇટ સપાટી પર રહેલા કોઈ કણ સાથે પ્રક્રિયા કરતી હોય અને એ કણનું જો ઉત્સર્જન કે એ કણ જોડે જો બેઠી પ્રક્રિયા થતી હોય ને તો ત્યારે લાઇટને આપણે પ્રકાશનું કણ સ્વરૂપ કહીશું અને એ પ્રકાશને આપણે એ કણને આપણે ફોટોન કહીશું. હવે ફોટોનને એનો અર્થ એ થયો આ પહેલાં સ્ટેટમેન્ટમાંથી અથડામણ પછી સ્ટેટમેન્ટ પછી શું અર્થ થયો કે પ્રકાશ છે ને કણ સ્વરૂપે પણ વર્તી શકે, જેને આપણે ફોટોન કહીએ. ક્યારે કણ સ્વરૂપે વર્તે? જ્યારે પેલી આ ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટ થાય ને ત્યારે પ્રકાશ કણ સ્વરૂપે વર્તી શકે, જેને આપણે ફોટોન કહીએ. સિમ્પલ આ એક અર્થ થાય. બીજું સ્ટેટમેન્ટ કે જ્યારે આ કણ ફોટોન, કણ એટલે કે આ ફોટોન, ફોટોન જ્યારે આ સપાટી પર પડતો છે ને ત્યારે એ ફોટોનની ઉર્જા આઇન્સ્ટાઈનના સ્ટેટમેન્ટમાં જોઈએ, આઇન્સ્ટાઈનની થિયરીમાં જોઈએ, એ ફોટોની ઉર્જા કેટલી હોય? એ ફોટોની ઉર્જા E=hμ જેટલી હોય, અથવા તો hc/λ જેટલી. કારણ શું? કારણ કે આપણે μની જગ્યાએ c/λ બી લખી શકીએ. ઓકે, તો આ ફોટોની ઉર્જા E=hμ અથવા તો hc/λ જેટલી. કણ સ્વરૂપ છે, કણને કહેવાય ફોટોન, એની ઉર્જા આટલી હોય. અને એનું વેગમાન P=hμ/c અથવા તો h/λ જેટલું હોય. એટલે કે જો ધ્યાનથી, એટલે કે જે ઊર્જા હતી ને ઉપર hμ, એને જો મેં વેગ વડે ભાગી કાઢ્યું તો વેગમાન p મળી ગયું. તમે કરજો, ચાલો હોમવર્ક આપું તમને. ઉર્જાનો એકમ આવે જૂલ, વેગનો એકમ આવે મીટર/સેકન્ડ. તો તમારે શું કરવાનું? ઊર્જાને વેગ વડે ભાગવાનું ને કયો એકમ મળે તે જોવાનું. શું વેગમાનનો એકમ મળે? વેગમાનનો એકમ શું આવે? kg/m/s. તો જોજો, ભાગીને જોજો જૂલને, શું જવાબ kg/m/s આવે કે નહીં આવે તો તમે ચેક કરજો. આવી જ જશે. ઉર્જાને જો વેગ વડે, એના જ વેગ વડે ભાગો ને, એટલે કે પ્રકાશની ઉર્જાને પ્રકાશના જ વેગ વડે ભાગો તો પ્રકાશનું વેગમાન મળે. મેઇન સવાલ એ હોવો જોઈએ કે આ જે આપણે બે સમીકરણ લખ્યા ઉર્જા અને વેગમાનના, કેમ આપણે ઉર્જા અને વેગમાનના સમીકરણ લખ્યા? બીજે કોઈ સમીકરણ, વેગના સમીકરણ કે પાવરના સમીકરણ, કાર્યનું સમીકરણ કેમ કંઈ નહીં લખ્યું? કારણ શું કે ફોટોનની ઉર્જા અને વેગમાનનું સમીકરણ લખ્યું? તો એનું મેઇન કારણ છે આ અથડામણ. એનું મેઇન જે કારણ છે ને તે છે માય મિસ્ટેક. ઓકે, આ એની પાછળનું જે આ મેઇન કારણ છે ને એ છે એની પાછળની અથડામણ. ચાલો યાદ કરો, 11મા ધોરણનું 6ઠું ચેપ્ટર કાર્ય ઉર્જા પાવરવાળું, એમાં એક ટોપિક હતો અથડામણ, કોલિઝન. યાદ આવે કે જ્યારે કોઈ એક ફોટોન કણ સપાટીમાં રહેલા બીજા કણ સાથે અથડામણ કરે ત્યારે ઉર્જા અને વેગમાનની આપલે કરે. જો ઉર્જા અને વેગમાન બંનેની આપલે કરતો હોય, યાદ આવે, તો એ બંનેની આપલે કરતો હોય ત્યારે આપણે જોયેલું સ્થિતિસ્થાપક અથડામણ આવે, અસ્થિતિસ્થાપક કે પૂર્ણ અસ્થિતિસ્થાપક અથડામણ, આ રીતના કિસ્સાઓ જોયેલા. તો યાદ રાખજો, જ્યારે કોઈ કણ અથડામણ કરતો છે ત્યારે એ કણની અથડામણથી જે બી કંઈ પ્રોસેસો થાય છે ને એમાં મેઇનલી બે વસ્તુ થતી હોય, ઉર્જા અને વેગમાનની આપલે. ઉર્જા અને વેગમાનનું એક જગ્યાથી બીજી જગ્યાએ સપ્લાય. તો એના એ જ કારણ છે કે આપણો ફોટોન જે ઇલેક્ટ્રોન જોડે અથડામણ કરવાનો છે તે આપણા ફોટોન પાસે કેટલી ઉર્જા રહેલી છે ઈ અને કેટલું વેગમાન રહેલું છે પી, આ બે વસ્તુની આપણે ચર્ચા કરી અને એ બે વસ્તુના સૂત્ર લખ્યા. કારણ ખબર પડી ગઈ કેમ આ બે સૂત્ર લખ્યા? ચાલો હવે આપણે ત્રીજું, જો આપણે એક એક કરીને એની કેરેક્ટરિસ્ટિક જોતા છે તો આપણે એની ત્રીજી જે કેરેક્ટરિસ્ટિક જોવાના છે એ છે કે આ જે ફોટોન છે ને એ વિદ્યુત ની દ્રષ્ટિએ તટસ્થ, વિદ્યુતની દ્રષ્ટિએ શું હોય? તો તટસ્થ હોય છે. ફોટોન જે છે તે આપણો વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે. આવું કેમ કીધું મેં? આવું કેમ મેં કહેતો છું કે ફોટોન જે છે આપણો, એક જ મીઠા, આપણો જે ફોટોન છે ને તે વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે. આવું કારણ શું? આવું કહેવાનું કારણ, કારણ કે ફોટોન એ એક લાઇટ જ છે. લાઇટનો એક પ્રકાર ફોટોન છે. લાઇટ એટલે ઘડી સમજો, લાઇટ એટલે પ્રકાશ. તો પ્રકાશનો એક પ્રકાર ફોટોન છે. તો જ્યારે પ્રકાશ આ કોઈ એક પ્લેટ પર પડે છે, જો પ્રકાશ પાસે કોઈને કોઈ વિદ્યુત ભાર હોતે તો આની જોડે આ તો આકર્ષાતે કાં તો આના જોડે અપાકર સાથે, પણ એવું તો કંઈ ન થતું, ખાલી અથડામણ કરે, ઉર્જા આપે ને ઇલેક્ટ્રોનને બહાર કાઢે, એવું જ થતું છે ને. જો એવું હોતે તો પછી આપણે
જોજો ધ્યાનથી સમજો, ધારો કે માની લો કે ફોટોન પાસે કંઈ ને કંઈ ચાર્જ છે, ઋણ વિદ્યુતભાર છે, ફોટોન ઋણ વિદ્યુતભાર છે, આપણે આવું માની લીધું. હમણાં કીધું વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે, પણ આપણે માની લઈએ કે ચાલો હમણાં ઋણ વિદ્યુતભાર છે, ને આપણી આપેલી કેથોડ પ્લેટ પર દર વખતે અથડાતો હતો, કેથોડ પ્લેટ ઋણ વિદ્યુતભાર પ્લેટ પર, તો આ ઋણ વિદ્યુતભાર પ્લેટ પર અથડાતે તો અપાકર્ષણ થતી આવી જ નહીં શકતે. અને આપણે કોઈ વાર તો આને ધન બી કરતા હતા, યાદ આવે, આ પ્લેટને ધન કરી નાખીએ ને પેલી કલેક્ટર પ્લેટને ઋણ કરી નાખીએ, તો પછી આકર્ષણના કારણે વધારે ઉર્જા નીકળી જાય, આવું બધું થવું જોઈતું હતું. તો એવું તો કંઈ નહીં થતું હતું ને કે આ ઋણ વિદ્યુતભાર ધારી લેવો ને આ પ્લેટ બી ઋણ છે, તો અપાકર્ષણને કારણે અથડામણે નહીં થવું જોઈએ, એવું તો કંઈ નહીં થતું હતું. મતલબ એ થાય, એનો મતલબ એ થાય કે આપણે આ જે ફોટોન છે ને, ફોટોન લાઇટનો એક પ્રકાર ફોટોન, એમાં ફોટોનના પાસે કોઈ પણ જાતનો વિદ્યુતભાર નથી, માત્ર એની પાસે ઊર્જા ને વેગમાન છે. ઊર્જા છે જેથી ગતિ કરતો કરતો આવે, એટલે વેગમાન બી છે, સમજ પડતી છે. જે ઊર્જાને વેગમાનની આપ લે કરે છે ને ઋણ વિદ્યુતભારિત ઇલેક્ટ્રોનને બહાર કાઢે છે, એની જો અથડામણના રસ્તામાં પ્રોટોન આવી જતે ને તો પ્રોટોનને પણ એ ઊર્જા આપી દેતે, પણ પ્રોટોન તો ન્યુક્લિયસની અંદર હોય, એના કારણે ત્યાં સુધી ફોટોન પહોંચી નથી રહેતા અને ઇલેક્ટ્રોન જોડે જ અથડાઈ જાય છે. તો યાદ રાખજો કે ફોટોન પાસે કોઈ પણ જાતનો વિદ્યુતભાર નથી, નથી ઋણ કે નથી ધન, એટલે એમ કહેવાય કે આ જે ફોટોન છે ને તે વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે. ક્લિયર થાય છે? ને જો કોઈ પદાર્થ તટસ્થ હોય વિદ્યુતની દ્રષ્ટિએ, તો એનો અર્થ શું થાય ખબર? એનો અર્થ એમ થાય, ચાલો સમજો, એનો અર્થ આવો થાય કે એના પર વિદ્યુત ક્ષેત્ર ઈ કે ચુંબકીય ક્ષેત્ર બી ની અસર ન થાય. શું થાય? અસર ન થાય, એટલે એના પર કોઈ અસર નહીં થાય. એનો મતલબ એ થાય કે જો અહીંયાથી કોઈ પ્રકાશ જતો હોય ને, તો એના પર વિદ્યુત ક્ષેત્રની કે ચુંબકીય ક્ષેત્રની તમે અસર નહીં કરી શકો, જો એ ફોટોન તરીકે આપણે ગણીએ તો, કેમ કે ફોટોન પાસે કોઈ વિદ્યુતભાર નથી. હવે જો ધારો કે મારી પાસે અહીંયાથી કોઈ કણ જતો છે જેના પાસે કોઈ વિદ્યુતભાર નથી, તો એની નજીક મેં કોઈ બીજો વિદ્યુતભાર લાવું તો કોઈ અસર થવાની છે? જેમ કે પકડીને ચાલો કે કંઈ છે મારી પાસે, આ મારી આંગળી છે, ચાલો ને, આ એક ચામડી છે, આ એક ચામડી છે, જેના પાસે હમણાં કોઈ વિદ્યુત કે ચુંબકની દ્રષ્ટિએ તટસ્થ છે. જેમ સમજો કે લાકડી છે, ધારો કે આ પેન છે ને, આ એક લાકડી છે, એક લાકડી છે જે વિદ્યુત ને ચુંબકની દ્રષ્ટિએ તટસ્થ છે. હવે એની નજીક જો મેં વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડું તો બી આ લાકડીને કોઈ બળ નથી લાગવાનું, અને જો કોઈ ચુંબક નજીક લાવું તો બી કોઈ બળ નથી લાગવાનું. તો એનો અર્થ એ થાય કે જે પદાર્થ વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ હોય ને, તેના પર આ વિદ્યુત ક્ષેત્ર કે આ ચુંબકીય ક્ષેત્રની કોઈ અસર નહીં થાય. ક્લિયર થઈ ગયું? તો આ એક મુદ્દો બી ફોટોનની એક કેરેક્ટરિસ્ટિક છે, ફોટોનનો એક ગુણધર્મ છે કે ફોટોન વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે, જેથી એના પર વિદ્યુત કે ચુંબકની કોઈ અસર નથી થતી. ઓકે, આ એક બીજો મુદ્દો ક્લિયર થઈ ગયો. ચાલો હવે આપણે એના પછીનો નેક્સ્ટ મુદ્દો જોઈએ. તો એના પછીનો નેક્સ્ટ મુદ્દો છે આપણો, નેક્સ્ટ મુદ્દો શું લઈએ આપણે એનો, અથડામણ વિશે. ચાલો, તો અથડામણ દરમિયાન, અથડામણ દરમિયાન ઉર્જા અને વેગમાનનું સંરક્ષણ, જો સંરક્ષણની સ્પેલિંગ કદાચ મને લાગે છે કોઈ સંરક્ષણ ન છે, આ મ નથી, સંરક્ષણ થાય છે, સંરક્ષણ થાય એટલું ખબર પડી જશે. આનું વેગમાન અને ઉર્જાનું સંરક્ષણ ક્યારે? અથડામણ દરમિયાન. તો ચાલો સમજી લે, આને સમજવાની ટ્રાય કરીએ. તો અથડામણ દરમિયાન એટલે શું? ફોટોન જે એક કણ સ્વરૂપ છે લાઇટનું, અને સપાટીમાં રહેલા ઇલેક્ટ્રોન એ બી એક કણ સ્વરૂપ છે. તો જ્યારે આ ફોટોન આવીને ઇલેક્ટ્રોન જોડે અથડાય, તો એ અથડામણ દરમિયાન ઉર્જા અને વેગમાનનું સંરક્ષણ થાય. એટલે જેટલી ઉર્જા ફોટોન કે જેટલી ઉર્જા અને વેગમાન ફોટોન પાસે હશે ને, તે બધું ઇલેક્ટ્રોન આપી દેશે. ઉર્જાને વેગમાનનું સંરક્ષણનો અર્થ શું થાય? અથડામણ પહેલાંનું વેગમાન બરાબર અથડામણ પછીનું વેગમાન. ઉર્જા સંરક્ષણનો મતલબ શું થાય? અથડામણ પહેલાંની ઉર્જા અને અથડામણ પછીની ઉર્જા સરખી હોય છે, આને જ કહેવાય ને સંરક્ષણ. તો જ્યારે અથડામણ થતી હોય ત્યારે ફોટોન પોતાની બધી ઉર્જા ઇલેક્ટ્રોનને આપી દે છે, અને ઇલેક્ટ્રોનને મળતી ઉર્જા જો એના વર્ક ફંક્શન કરતાં વધી ગઈ તો એનું ઉત્સર્જન થાય, નહીં તો નહીં થાય. તો યાદ રાખજો કે અથડામણ દરમિયાન ફોટોનનું ઉર્જા અને વેગમાનનું સંરક્ષણ થાય. ફોટોન ઇલેક્ટ્રોન સાથે અથડામણ કરે ને ત્યારે ઉર્જા અને વેગમાનનું સંરક્ષણ થાય. પરંતુ આની અંદર એક વસ્તુ યાદ રાખવાનું છે, પરંતુ ફોટોનની સંખ્યાનું
સંરક્ષણ થતું નથી. શાનું સંરક્ષણ થતું નથી? ફોટોનની સંખ્યાનું. તમને લાગતું હોય હેન્ડરાઇટિંગ ખરાબ છે, પણ જો તમે પૂરું ધ્યાન આપો ને તો હેન્ડરાઇટિંગ બેસ્ટ છે, તમે ચિંતા નહીં કરો. ઓકે, ને તમને નોટ્સ મોકલવામાં પણ ઇઝી રહેશે. શું ખબર, આજે મેં વર્ડ ફાઇલ બનાવું છું ને, આ વર્ડ ફાઇલ બેઠથી મેં સેન્ડ કરીશ તમને સેવ કરીને. તો જે પણ આ વિડીયો જોતું છે અને નોટ્સ નથી બી બનાવતું, તે છેલ્લે આમાંથી જોઈને આરામથી નોટ બનાવી શકશે. ખબર પડી, જેણે અત્યાર સુધીનો પૂરો વિડીયો જોયો હશે ને તેના માટે આ બેનિફિટ છે. જે અડધું ઉપરનું જોઈને મૂકી દેશે ને તે કોઈની નોટ્સ કોપી કરીને જ મોકલશે. ચાલો, તો શું થયું કે ઉર્જા અને વેગમાનનું તો સંરક્ષણ થઈ ગયું, પરંતુ ફોટોનની સંખ્યાનું કોઈ સંરક્ષણ થતું નથી. ફોટોનની સંખ્યાનું સંરક્ષણ નહીં થાય એનો મતલબ શું થાય કે જ્યારે અથડામણ થતી હોય ને ત્યારે ફોટોન પોતાની ઊર્જા તો ગમાવે, પણ ઊર્જા ગુમાવવાની સાથે સાથે ઇલેક્ટ્રોન એને શોષી બી લઈ શકે લાઇટને પૂરેપૂરી, અને નવા ફોટોનનું ઉત્સર્જન પણ કરી શકે. ધારો કે કોઈ ઇલેક્ટ્રોનને, આપણે એવી થિયરી માનીએ કે કોઈ ઇલેક્ટ્રોને ફોટોનને શોષી લીધા ને એના પાસે વધારે પડતી ઊર્જા આવી ગઈ, તો એ પાછા ફોટોનનું ઉત્સર્જન કરશે જેટલી વધારેની ઊર્જા છે ને તેનું, ને એ ફોટોને કોઈ બીજું શોષી લેશે ને એ પણ ઊર્જા સાથે બહાર નીકળશે. આવું બધું મતલબ આવી એક થિયરી છે ક્વોન્ટમ ફિઝિક્સમાં, આવી બધી થિયરી ધારવામાં આવે. તો એમાં મેં તમને શું કહેતો છે કે જેટલા ફોટોન એને મળ્યા ને તેટલા જ ઇલેક્ટ્રોન ઉત્સર્જન થાય એવું જરૂરી નથી. તો યાદ રાખવાનું છે કે જેટલી ઊર્જા કે વેગમાન એને મળ્યું તેટલી બધી ઊર્જા કે વેગમાન ઇલેક્ટ્રોનને આપી જ દેવાનો છે, જેટલું બી એની પાસે છે તે. પરંતુ ફોટોનની સંખ્યાનું સંરક્ષણ થતું નથી, કદાચ ફોટોન બીજા શોષાતા અને નવા ઉત્સર્જન પણ થઈ શકતું હોય. તો આ એક આઈએમપી ક્વેશ્ચન થઈ જાય થિયરીનો. જો એક્ઝામમાં થિયરીમાં આવો ક્વેશ્ચન આવી ગયો, થિયોરિટિકલ ક્વેશ્ચન, તો યાદ રાખવાનું છે કે અથડામણ દરમિયાન ઊર્જા અને વેગમાનનું તો સંરક્ષણ થાય છે, પણ ફોટોનની સંખ્યાનું એટલે કે કણોની સંખ્યાનું સંરક્ષણ થતું નથી. ચાલો, તો આની સાથે ફોટોન સમજી લીધું નો મતલબ શું થાય કે આપણે વિકિરણનો દ્વૈત સ્વભાવ પૂરો કર્યો. હવે આપણે જોવાના છે દ્રવ્યનો દ્વૈત સ્વભાવ. એટલે એમ જોવા જાય તો અડધું ચેપ્ટર પૂરું થઈ ગયું કહેવાય, પણ તમે ચિંતા નહીં કરો, આ ચેપ્ટરનો 90%થી ઉપરનો પોર્શન પૂરો થઈ ગયો છે. વિકિરણ પૂરું થયું એટલે પૂરું. દ્વૈત સ્વભાવમાં જે દ્રવ્યનો દ્વૈત સ્વભાવ છે ને તેમાં આપણે દ્રવ્યનો કણ સ્વભાવ, સોરી તરંગ સ્વભાવ જોવાના છે, પણ એ નાનો ટોપિક છે, એટલો ભારે ટોપિક નથી. જો પણ એ તો આપણે જે ચેપ્ટરનું નામ છે ને એના પ્રમાણે અડધું પૂરું થઈ ગયું એમ કહી શકીએ ને આપણે ચેપ્ટરના નામ પ્રમાણે. હવે બાકીનું અડધું બાકી છે, તે આપણે હવે આ જ વિડીયોમાં લેવાના છે. ચિંતા નહીં કરો, આ જ વિડીયોમાં લેવાનો છું હું. મારી પાસે નીચે બેગ જઈને થોડા પેજ ઓપન કરી લઉં, હા જસ્ટ અ સેકન્ડ. ચાલો, તો હવેથી આપણે હવે અહીંયા નવું હેડિંગ આપીએ. શું હેડિંગ આપીએ? દ્રવ્યનું ચેપ્ટર નામ વાંચો, દ્રવ્યનો બી દ્વૈત સ્વભાવ. તો હવે દ્રવ્યનો દ્વૈત સ્વભાવ આપણે જોવાના છે, સમજ પડી ને? વિકિરણનો દ્વૈત સ્વભાવ જોયો તેમ આજના વિડીયોમાં પતી જશે, ચિંતા નહીં કરો, મોટો ટોપિક નથી. બ્લેકથી હેડિંગ આપીએ. ચાલો, શું જોવાના છે? તો દ્રવ્યનો, અરે દ્રવ્યનો દ્વૈત સ્વભાવ. ચાલો જોજો, દ્રવ્યનો દ્વૈત સ્વભાવ. તો દ્રવ્યનો દ્વૈત સ્વભાવમાં આપણે મેઇનલી દ્રવ્યનો તરંગ સ્વભાવ જોવાના છે, કેમ કે દ્રવ્યનો કણ સ્વભાવ આપણને ખબર છે, દ્રવ્ય કણ સ્વરૂપે તો છે જ. એનો ઉદાહરણ આપવું હોય તો તમે જો કોઈ મટીરિયલને ટચ કરો ને તમને એ ફીલ થાય કે અહીંયા કંઈ છે, તો એ દ્રવ્યનો પાર્ટિકલ સ્વભાવ થઈ ગયો, એટલે કે દ્રવ્યનો કણ સ્વભાવ થઈ ગયો. કઈ રીતના? ધારો કે આ એક નોટબુક છે. જો આ નોટબુકમાં કંઈ ને કંઈ કણ જ નહીં હતે, નોટબુક એક દ્રવ્ય છે ને, પેપરનું દ્રવ્ય, તો જો એનામાં કોઈ કણ જ નહીં હતે તો આપણે એને ટચ કરીએ તો ફીલ જ નહીં થતે, કોઈ કણ જ નથી નીકળી જતા, મારા આંગળા આરપાર નીકળી જતા, ખબર પડતી છે. તો એનો અર્થ એ થાય કે જો કોઈ દ્રવ્ય પાસે દળ છે, એ જગ્યા રોકતું છે, એને ટચ કરતાં એ ફીલ થતું છે, તો એ દ્રવ્ય પાસે કણ તો છે જ, એટલે દ્રવ્યનો કણ સ્વભાવ તો આપણા માટે જાણીતો છે. દ્રવ્યનો તરંગ સ્વભાવ આપણી પાસે જાણીતો નથી. તો દ્રવ્યનો તરંગ સ્વભાવ એટલે શું થતું હશે? રિલેક્સ થઈ જાઓ, પૂરું ધ્યાન આપજો, નવો ટોપિક ચાલતા છે, એકદમ રિલેક્સ થઈ જાઓ, હસતા હસતા. તો ચાલો, એને કેવી રીતના સમજાવું? ધારો કે આ જ એક મટીરિયલ છે, આ એક કણ છે. તો હવે જો આ કણ મારું તરંગ રૂપે વર્તું જોઈએ, એટલે કે કણ જ છે પણ તરંગ રૂપે, પ્રકાશ તરંગ રૂપે નથી. પ્રકાશ તો તરંગ રૂપે આપણે સમજાવી દીધું, ફોટો ઇલેક્ટ્રિક હશે. તો ચાલ, પહેલાં હેડિંગ મારી દઈએ, આપણે હેડિંગ મારી દઈએ એટલે મારું એક એક કરીને આગળ ટોપિક ચાલતો જાય. શું જોવાના છે આપણે હવે? માત્ર દ્રવ્યના દ્વૈત સ્વભાવમાં બી, માત્ર ને માત્ર
તરંગ સ્વભાવ જ જોવાના છે, સ્વભાવ. ઓકે, તરંગ સ્વભાવ. તો એનો અર્થ શું થાય ખબર? જો આ દ્રવ્ય તરંગ રૂપે હોય ને, તો જો મેં આ દ્રવ્યને મેં ફેંકું ને, આ દ્રવ્યને જો મેં ફેંકું તો એ છે ને તરંગ રૂપે ગતિ કરતું કરતું આગળ જવું છે. આ રીતના દ્રવ્ય હે પ્રકાશ તરંગ રૂપે જાય છે, આપણને ખબર પડી ગઈ, ને પ્રકાશ કણ રૂપે જાય છે તે બી આ ચેપ્ટરમાં આપણે જાણી લીધું. પણ આ દ્રવ્ય છે તેનું કણ ખબર છે, પણ દ્રવ્ય શું તરંગ રૂપે બી જઈ શકે આપણે એ જોવાનું છે. ક્લિયર થાય છે? તો એમાં શું જોવાનું છે કે જો આને મેં ફેંકું તો એ તરંગ રૂપે આગળ વધતું વધતું જવું જોઈએ. ઓકે, ને એના માટે 1924માં એક બહુ જ ફેમસ સાયન્ટિસ્ટ ફ્રેન્ચના, જેમનું નામ છે, જસ્ટ મિનિટ, હા આ એડજસ્ટ નથી થતું, એક જ મિનિટ, 1924ની અંદર એમનું નામ છે લુઈસ વિક્ટર, લુઈસ નથી લખાયું, વિક્ટર, આપણા માટે આ બહુ કામનું છે, ડી બ્રોગલી. લુઈસ વિક્ટર ડી બ્રોગલી કરીને ફ્રેન્ચ સાયન્ટિસ્ટ છે, એમણે 1924માં દ્રવ્યના તરંગ સ્વભાવ માટેની એક હાઇપોથિસિસ, હાઇપોથિસિસને ગુજરાતીમાં કહે તો માનસિક વિચાર, જે માનસિક છે, હકીકત છે કે નહીં તે આપણને નથી ખબર, પણ માનસિક છે એટલે કે મેં ધારું કે આવું બી થઈ શકે અને એના માટે મેં કોઈ વ્યાખ્યા કરું, અને જો એ વ્યાખ્યાથી આજુબાજુની ઘટના સમજાવી શકાય, અંદર એ થતું હશે કે તે નહીં ખબર, જેમ કે ઘણા વર્ષો પહેલાં આપણને ન્યુક્લિયસ કેવું હશે તે નહીં ખબર હતી ને, તે છતાં બી આપણે ન્યુક્લિયસ વિશે ધારણા કરતા હતા કે આવું આવું છે, અને એ ધારણા પરથી જો ન્યુક્લિયસ બધી જ ઘટના સમજાવી શકતું હોય, ન્યુક્લિયસની એ ધારણા પરથી જો આપણી ન્યુક્લિયસને લગતી બધી જ ઘટના સમજાવી શકાય તો એ ધારણા સાચી કહેવાય. એટલે હાઇપોથિસિસને ગુજરાતીમાં ધારણા કહી શકાય, અથવા તો માનસિક ધારણા, માનસિક વિચારી. ઓકે, તો ડી બ્રોગલીએ 1924માં એક ધારણા આપી, એના મુજબ એની વ્યાખ્યા શું હતી, તરંગ સ્વભાવ કોનો, દ્રવ્યનો તરંગ સ્વભાવ સમજાવવા માટેની વ્યાખ્યા કરી. એણે એમ કીધું કે ગતિ કરતા કણો, લખવામાં મને પ્રોબ્લેમ થશે, લખવાની ટ્રાય તો કરીશ કેમ કે તમને પછી આ કામ લાગશે, એટલે આમાંથી લખો, સોરી હા, ગતિ, અરે યાર, કરતા કણો જે દ્રવ્યના બનેલા છે તેને પણ આપણે તરંગ સ્વરૂપ લઈ શકીએ, પરંતુ અમુક કન્ડિશનમાં, એટલે કે અમુક કન્ડિશનને શું કહેવાય, સુટેબલ, અમુક સગવડભરી કન્ડિશનને ગુજરાતીમાં શું કહેવાય વિચારો, અમુક સગવડભરી પરિસ્થિતિમાં, અમુક સગવડભરી અમુક સગવડ ભરી પરિસ્થિતિ હોવી જરૂરી છે. ચાલો, બોર નહીં થઈ જતા, બહુ ઇમ્પોર્ટન્ટ વ્યાખ્યા છે, ધ્યાનથી સમજો. ઓકે, ચાલો, તો એમણે શું કીધું કે ગતિ કરતા કણો, મેઇન પહેલો વર્ડ આ છે, ગતિ કરતા કણો, આપણે દ્રવ્યના કણને ગતિ કરાવવાનો છે. જો ગતિ માની હોય તો તરંગરૂપે આગળ જવાનો જ કેવી રીતના, એટલે સ્થિર કણ કોઈ દિવસ તરંગરૂપ નથી વર્તવાનો. ગતિ કરતા કણો, મેઇન પહેલી કન્ડિશન આ છે કે કણ શું હોવો જોઈએ, તો ગતિમાં હોવો જોઈએ. તો ગતિ કરતા કણો જે દ્રવ્યના બનેલા છે ને, તે દ્રવ્યને અથવા તો તે કણને બી, તેને પણ આપણે તરંગ સ્વરૂપ આપી શકીએ, તરંગ સ્વરૂપ માની શકીએ અથવા તરંગ સ્વરૂપ લઈ શકીએ, પરંતુ અમુક સગવડભરી કન્ડિશન હોવી જરૂરી છે, એટલે કે અમુક સગવડભરી પરિસ્થિતિ હોવી ખૂબ જ જરૂરી છે. તો એ પરિસ્થિતિ શું છે ને કણ ગતિ ક્યારે કરે, તે બધી વસ્તુ આપણે હવે એક એક કરીને સૂત્ર રૂપે જોવાના છે. પહેલાં ખબર પડી, તરંગ સ્વરૂપ આપી શકાય, કણને ગતિ કરાવવો જરૂરી છે, ગતિ કરતો કણ તરંગ સ્વરૂપ લઈ શકીએ,
પણ અમુક સગવડભરી કન્ડિશનમાં જ, સગવડભરી કન્ડિશનમાં જ. તો એ કન્ડિશન શું છે? ક્યારે આપણે એને કણ સ્વરૂપે લઈએ તો એને તરંગ સ્વરૂપને આપણે જોઈ પણ શકીએ, ને કઈ કન્ડિશનમાં અથવા તો કઈ પરિસ્થિતિમાં એના તરંગ સ્વરૂપને આપણે નહીં જોઈ શકીએ, એ બધી ડિટેલ આપણે જોવાના છે. પણ એના કરતાં પહેલાં હવે જો એ એમ કહેતો હોય, આ 1924ની વાત છે, 1924માં જો ડી બ્રોગલીએ આ રીતનું સ્ટેટમેન્ટ આપ્યું તો એની પાછળ કંઈ ને કંઈ કારણ આપવું પડે ને, કે તમે કંઈ કારણ તો આપો જેથી તમે આ વ્યાખ્યા આપો છો. તમે જે આ વ્યાખ્યા કરી કે અમુક કન્ડિશનમાં લઈ શકાય, પણ એની પાછળનું મેઇન કારણ શું છે? તો એણે બહુ જ ઇન્ટરેસ્ટિંગ કારણ આપેલું. મેં ખુશ થઈ ગયેલો એ કારણ સાંભળીને. તો ધ્યાનથી સાંભળજો, એ કારણને પણ લખવાનો છું. ચાલો લખીએ કારણ. આની પાછળ એમણે કારણ શું આપેલું બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે. જોજો, એમણે આવું કીધું કે નેચર એટલે કે કુદરત એટલે કે આપણી આજુબાજુની દુનિયા, કુદરત લખું, દુનિયા લખું કે કુદરત લખું, કુદરત બધી જગ્યાએ, જગ્યા જરાક ગંદુ લખાઈ ગયું, બધી જગ્યા એ એક સરખી છે. કુદરત બધી જગ્યાએ એક સરખી છે, આખું રીઝન આ નથી, આખું રીઝન, ચલો આખું રીઝન લખી લો, નહીં નહીં થોડું થોડું. કુદરત બધી જગ્યાએ એક સરખી છે, એનો અર્થ શું થાય? તમે જુઓ આજુબાજુ, તમારા આજુબાજુ જુઓ, શું બધી જગ્યાએ સરખું દેખાય? ઘરને નહીં જુઓ, કુદરતમાં શું આવે? હવાને જુઓ, હવા બધી બાજુ સરખી દેખાય. સ્પેસને જોવાનું ટ્રાય કરો, અવકાશને જોવાનું ટ્રાય કરો, જેટલું જોવાય જે બાજુ જોઈએ બધી બાજુ સરખું દેખાય. પાણી જુઓ, પાણી કોઈ બી જગ્યાએ જાઓ, પાણી જુઓ, પાણી સરખું હોય. હા, પાણીના ગુણધર્મો અલગ અલગ હોઈ શકે જગ્યાની કન્ડિશન પ્રમાણે, પણ પાણી તો પાણી જ કહેવાય, બધી જગ્યાએ સરખું એક જ પ્રોપર્ટી છે. જમીનને જો, માટીની સોઇલની પ્રોપર્ટી, સોઇલના ગુણધર્મો અલગ અલગ, એની અંદર શું શું પચેલ એના પ્રમાણે અલગ, પણ સોઇલ સરખી છે. એનો મતલબ એમ કહેવા માગું છું કે કુદરત બધી જગ્યાએ સરખી છે. અને ઇંગ્લિશમાં કહેવાય કે નેચર ઇઝ સાયમેટ્રિકલ, સાયમેટ્રિક એટલે એક સરખું હોવું છે, બધી જગ્યાએ નેચર એક સરખું છે, સમજ પડી છે? તો જો કુદરત બધી, કારણ ચાલતું છે આ તરંગ સ્વભાવ પાછળનું, જો કુદરત બધી જગ્યાએ સરખી હોય તો કુદરતની મેઇન બે ક્વોન્ટિટી એટલે કે કુદરત જેનું બનેલું છે તેવી બે પ્રોપર્ટી, એટલે કે પ્રોપર્ટી કરતાં બી વધારે શબ્દ શું કહી શકાય, ગુજરાતી જ મને નથી આઈડિયા આવતો, કઈ તો અહીંયા લખું, તો તેની, તેની લખી દઉં એટલે કુદરત પૂરું લખવાની પડે, તો તેની, અરે બેટરી પૂરી જવાનું, તેની મુખ્ય બે પ્રોપર્ટી, તેની લખાશે ઇંગ્લિશમાં, તેની મુખ્ય બે ક્વોન્ટિટી, ગુણધર્મ, તેની મુખ્ય બે, હમણાં ઇંગ્લિશ પ્રોપર્ટી લખી રાખું તમે સમજી જાજો, પ્રોપર્ટી, એની મુખ્ય બે પ્રોપર્ટી એટલે કે કુદરત જે વસ્તુનું બનેલું છે તેવી બે વસ્તુ શું છે ખબર? ઉર્જા અને દ્રવ્ય. કુદરત મુખ્ય આ બે વસ્તુનું બનેલું છે, ધ્યાનથી સમજજો. મુખ્ય કુદરત, આજુબાજુ જુઓ ને તમે, આજુબાજુ દરેક વસ્તુ, ધારો કે આ મટીરિયલ આસાનું બનેલું, દ્રવ્યનું બનેલું છે, અથવા તો દરેક વસ્તુમાં દ્રવ્ય રહેલું છે, અથવા તો આજુબાજુ જે પણ જોઈ શકો તે બધુંમાં કંઈ ને કંઈ ઉર્જા છે. તો કુદરત મુખ્યત્વે બે વસ્તુનું બનેલું છે, ઉર્જા અને દ્રવ્યનું, ઉર્જા અને દ્રવ્યનું, સમજ પડતી છે? તો એ ડી બ્રોગલી એવું કે જો કુદરત બધી જગ્યાએ સરખી હોય, કુદરત બધી જગ્યાએ સરખી હોય, અને જો, અને તો, તો એમાંની બે પ્રોપર્ટી ઉર્જા અને દ્રવ્ય એ બી બધી જગ્યાએ સરખી હોવું જોઈએ. કુદરત જો બધી જગ્યાએ સરખી છે અને કુદરત બનેલું જ છે ઉર્જા અને દ્રવ્યનું, તો ઉર્જા અને દ્રવ્ય બી બધી જગ્યાએ સરખું હોવું જોઈએ. એટલે સમજો કે એક ચોરસ બોક્સ છે જે બધી બાજુથી સરખું છે, તો એ જે નાના નાના ચોરસ બોક્સનું બનેલું છે તે બી બધા એક સરખા શેપના હોવા જોઈએ, જે ભેગા થઈ થઈ થઈને એક મોટી ચોરસ બિલ્ડિંગ બનાવી. કંઈ મેં માહિતીના સમજાવવાની ટ્રાય કરું છું, પણ સમજો કે એક પાણી ભરેલો ગ્લાસ અથવા તો પાણી ભરેલો ગ્લાસ જો તમને એવું લાગે કે એની અંદર બધી જગ્યાએ પાણી સરખું છે, ડોલ ભરેલું પાણી જેની અંદર એવું લાગે કે ડોલની અંદરનું બધું પાણી કોઈ બી જગ્યાએ ટચ કરો બધી જગ્યાએથી પાણી એક સરખા ગુણધર્મ ધરાવતું છે, તો એની અંદર જે પાણીના નાનામાં નાના કણો છે તે બી બધા એક સરખા હશે, તો જ બધી જગ્યાએ એક સરખું છે. તો તે જ રીતનું જો કુદરત બધી જગ્યાએ સરખી છે, તો કુદરત જેની બનેલી છે તેવા બે મુખ્ય ઘટકો, પ્રોપર્ટી, ઘટક, ઘટક શબ્દ મળી ગયો, ચાલો, તેવા મુખ્ય બે ઘટકો શું છે? તેના બે મુખ્ય ઘટકો કોણ કોણ? ઉર્જા અને દ્રવ્ય બી બધી જગ્યાએ સરખા હોય છે. અને જો, ધ્યાનથી સાંભળજો, અને જો ઉર્જા અને દ્રવ્ય બધી જગ્યાએ સરખા હોય
અને એમાંથી જો ઉર્જા, આ આપણે આ ઉર્જા જોઈ ગયા, ઉર્જા આ જો ઉર્જા દ્વૈત સ્વભાવ ધરાવતી ઉર્જા ને, વિકિરણ એટલે શું છે, એક પ્રકારની ઉર્જા, વિદ્યુત ચુંબકીય ઉર્જા, પ્રકાશરૂપની ઉર્જા. તો જો ઉર્જા જો દ્વૈત સ્વભાવ ધરાવતી હોય એટલે કે કણ ને પ્રકાશ સ્વભાવ, તો પછી દ્રવ્યના બી બે સ્વભાવ હોવા જ જોઈએ. કેમ? કેમ કે ઉર્જા ને દ્રવ્ય બધી બધી જગ્યાએ સરખા હોવા જોઈએ, કેમ કે કુદરત બધી જગ્યાએ સરખી છે, ને કુદરત દ્રવ્ય અને કણની ઉર્જાની બનેલી છે. કુદરત બધી જગ્યાએ સરખી છે, કુદરત ઉર્જા ને દ્રવ્યની બનેલી છે, તેમાં જો ઉર્જા દ્રવ્ય, તો પછી ઉર્જા બી, ઉર્જા અને દ્રવ્ય બી બંને સરખો હોવું જોઈએ. કુદરત બધી જગ્યાએ સરખી છે, કુદરત બનેલું છે ઉર્જા અને દ્રવ્યનું, તો પછી કુદરત બધી જગ્યાએ સરખી હોય તો ઉર્જા અને દ્રવ્ય બી બધી જગ્યાએ સરખો હોવું જોઈએ. અને એમાંથી જો ઉર્જા દ્વૈત સ્વભાવ ધરાવતી હોય તો પછી દ્રવ્ય બી દ્વૈત સ્વભાવ ધરાવવું જોઈએ. અને દ્રવ્યનું એક સ્વભાવ તો બધાને ખબર છે, કણ સ્વભાવ. તો ઉર્જાનું બી જો તરંગ ને દ્રવ્ય બંને સ્વભાવ હોય, દ્રવ્ય અને કણ, ઉર્જાનું જો તરંગ અને કણ બંને સ્વભાવ હોય તો દ્રવ્ય પાસે પણ તરંગ અને કણ બંને સ્વભાવ હોવા જોઈએ. તો છે ને એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ, એણે કેટલું લોજિકલી સમજાવવાની ટ્રાય કરી, આપણને ફીલ થઈ જાય કે હા આવું થવું જ જોઈએ, એ રીતનું છે કારણ. ઓકે ચાલો, તો આ રીતનું એણે કીધું કે ઉર્જા ને દ્રવ્ય, ઉર્જા જો બંને સરખી હોય ને, દ્રવ્ય અને કણ બંને ધરાવતું હોય ને, તો સોરી, ઉર્જા જો તરંગ ને કણ બંને સ્વભાવ ધરાવતું હોય ને, તો આપણી દ્રવ્ય બી બંને સ્વભાવ ધરાવવો જ જોઈએ. ઓકે, તો આપણે એમાં દ્રવ્યનો કણ સ્વભાવ તો જાણીએ છીએ, આપણે આ ટોપિકમાં દ્રવ્યનો તરંગ સ્વભાવ જોઈએ છે. ને હવે એ તરંગ સ્વભાવ માટે ઉર્જાના, સોરી, દ્રવ્યના તરંગ સ્વભાવ માટે એમણે જે સ્ટેટમેન્ટ આપ્યું, ગતિ કરતું હોવું જોઈએ, તેના માટેની એને વ્યાખ્યા અને એના પછી એનું સૂત્ર સમજાવું. હા સમજાવું, ધ્યાનથી સમજો. લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ એચ અપન પી. તો આમાં એવું કીધું ડી બ્રોગલીએ કે જો કોઈ કણ, આપણી વ્યાખ્યા યાદ કરો, જો કોઈ કણ ગતિ કરતો હોય, એટલે કે ગતિ કણ, તો કણને બી આપણે તરંગ સ્વરૂપ લઈ શકીએ પણ અમુક નિશ્ચિત પરિસ્થિતિમાં. તો જો એ કણ ગતિ કરતો હશે ને, આ સૂત્રની વાત કરવાનો છું, જો એ કણ ગતિ કરતો હશે તો ગતિ કરતો કણ જો તરંગ રૂપે ગતિ કરતો હશે, એની કંઈ ને કંઈ તરંગ લંબાઈ આવવાની, ડાબી બાજુનું પદ જો, આ તરંગ લંબાઈ લેમડા, જો કણ તરંગ રૂપે ગતિ કરતો હોય તો એની કંઈ ને કંઈ તરંગ લંબાઈ આવવાની, તો એ કણની તરંગ લંબાઈ એ આ પી, પી શું છે, એનું વેગમાન, એ પીના વેગમાન સાથે સંબંધ ધરાવે. ને એ સંબંધનું સૂત્ર શું આપ્યું એણે, લેમડા ઇઝ ઇક્વલ ટુ એચ અપન પી. સમજ પડી? તો એમણે ડી બ્રોગલીએ કણના તરંગરૂપ માટે એની તરંગ લંબાઈ શોધવાનું સૂત્ર એના વેગમાન સાથે સંબંધમાં આપ્યું. હવે પીની જગ્યાએ વેગમાન છે તો એની જગ્યાએ આપણે એચના છે, એમ વી બી લખી શકીએ, કેમ કે વેગમાનનું આપણે સૂત્ર જાણીએ, એમ વી આવી શકે. તો લેમડા ઇઝ ઇક્વલ ટુ એચ અપન પી અથવા તો એચ અપન એમ વી લખી શકાય. ક્લિયર થાય છે? તો આના પરથી તમે ધ્યાનથી જુઓ, આ સમીકરણને ધ્યાનથી જુઓ, તો એની ડાબી બાજુ છે તરંગ સ્વરૂપ, તરંગ લંબાઈ કોની આવે, તરંગની આવે, ડાબી બાજુ છે તરંગ સ્વરૂપ. જ્યારે જમણી બાજુ જો વેગમાનને કહેવો અથવા તો દળ અને વેગને કહેવો, તો એ કણ સ્વરૂપ. તો સમજ પડી કે દ્રવ્યનું તરંગ સ્વરૂપ બી અસ્તિત્વ છે ને કણ સ્વરૂપ બી અસ્તિત્વ છે. જમણી બાજુ, ડાબી બાજુ છે લેમડા તરંગ સ્વરૂપ, જમણી બાજુ છે દળ અને વેગમાન, એના કણ સ્વરૂપ છે. કોઈ કણ પાસે, કોઈ કણ પાસે કંઈ ને કંઈ દળ હોય ને એ ગતિ કરી શકે, તો દળ વેગ કે વેગમાન એ બધાની વાત કરતો એનો કણ સ્વરૂપ. ને એના પાસે કંઈ ને કંઈ તરંગ લંબાઈ બી હોય તો એનું તરંગ સ્વરૂપ. એટલે કે દ્રવ્ય તરંગ ને, દ્રવ્ય તરંગ ને કણ બંને સ્વરૂપ ધરાવી શકે. આ સૂત્ર પછી આવું કહી શકાય આપણાથી. હવે આપણે ચેક કરવાનું છે, તો આપણને કેમ, મેં આ દ્રવ્યને હમણાં તો સ્થિર છે, જો મેં આવી રીતના એને ગતિ કરાવું તો મને કેમ એ તરંગ રૂપે જતું હોય તેવું નહીં લાગે, કેમ એ મને તરંગ રૂપે જતું હોય તેવું લાગે. જો અહીંયાથી મેં આને આમ ઉપર ફેંકું તો મને એ તરંગ રૂપે જતું એવું લાગુ છું ને, પણ આ તો કણ જ લાગતો છે, કણ આગળ ગયો અને પાછો પડ્યો, જેમ કે દોડો બોલને ફેંકું ને પાછો મારા હાથમાં આવી ગયો, તો બોલ કેમ આપણને તરંગ રૂપે આમ એમ 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 કરીને કોઈના હાથમાં આવતો છે, આવતો છે, આવતો છે એમ કરીને કેચ ઝીલતો હોય તેવું નહીં લાગે, કેમ સીધો જ જતો હોય તેવું લાગે. તો એની પાછળના બી કારણ છે, એની પાછળના કારણ છે ને, તેના માટે જ એને એક શબ્દ એડ કરેલો. કયો? અમુક સુગવડભરી પરિસ્થિતિમાં જ આપણે એનું તરંગ સ્વરૂપ જોઈ શકીએ, નિહાળી શકીએ, ઓબ્ઝર્વ કરી શકીએ. તો એ કઈ પરિસ્થિતિ છે ને, કેમ દળો નથી દેખાતો તેની વાત કરવાનો. ચાલો, તો પૂરું ધ્યાન આપજો, આપણે દ્રવ્યનું તરંગ સ્વરૂપ જોતા છે. તો આપણે હવે જોવાના, ધારો કે આપણે કોઈ બોલ પકડીએ કે જેનું દળ માસ એમ ઇઝ ઇક્વલ ટુ 0.12 કિલોગ્રામ, એટલે કે 120 કિલોનો કોઈ બોલ છે, ટેનિસનો બોલ છે સમજો, અથવા તો સીઝન બોલ છે, 120 કેજીનો છે, એને મેં ફેંકું, બહુ સ્પીડ આની બસ 20 મીટર પર સેકન્ડની સ્પીડથી ફેંકું, વી ઇઝ ઇક્વલ ટુ 20 મીટર પર સેકન્ડ, અરે જોજો, હા વી ઇઝ ઇક્વલ ટુ 20 મીટર પર સેકન્ડની સ્પીડથી મેં એને ફેંકતો છું. તો આ બોલને જો મેં આ રીતના 20 મીટર પર સેકન્ડની સ્પીડથી ફેંકું, તો શું મને બોલ આ રીતના તરંગરૂપે જતો દેખાય, તરંગરૂપે ગતિ કરતો? ના, મને તો સીધો જ જતો દેખાય. તો કારણ શું? તો એની પાછળનું કારણ શું છે ખબર? આના પછી એની તરંગ લંબાઈ શોધીએ.
આ બોલનું દળ, બોલનો વેગ. જો આ સમીકરણને ધ્યાનથી જો, લેમડા ઇઝ ઇક્વલ ટુ એચ અપન એમવીને ધ્યાનથી જો તો એચ એટલે શું છે? એચ પ્લેન્ક અચળાંક. આપણે લાસ્ટ આઇન્સ્ટાઇનની થિયરીમાં જોઈ ગયા પ્લેન્ક અચળાંકની વેલ્યુ કેટલી હતી, 6.626 × 10⁻³⁴ જૂલ ઇન્ટુ સેકન્ડ. દળની વેલ્યુ ખબર છે 0.12, વેગની વેલ્યુ ખબર છે 20. જો એ બધા ડેટા મૂકી દઉં ને, ધ્યાનથી જોજો ઇન્ટરેસ્ટિંગ, તો આપણને જે આ તરંગ લંબાઈ લેમડા છે ને એની વેલ્યુ મળશે. આ બધા ડેટા મૂક્યા પછી લેમડા ઇઝ ઇક્વલ ટુ 2.76 × 10⁻³ મીટર. આટલી તરંગ લંબાઈ લેમડાની મળે. આ ડેટા આમાં મૂકી દઉં ને, એચની કિંમત, એમને વીની કિંમત મૂકું તો આ તરંગ લંબાઈ મને મળે. ને આ તરંગ લંબાઈને ધ્યાનથી જુઓ, 2.76 મીટરનો 10⁾³ જેટલો ભાગ કરો ને ત્યારે એક તરંગ, તરંગ લંબાઈ તો ખબર છે ને. જો આ મારું તરંગ છે, જો મારો બોલ આ રીતના ગયેલો બી હોય તો આ એની તરંગ લંબાઈ આ રીતના ગયો હશે. જો આ રીતના ગતિ કરીને ગયો હશે ને તો એની તરંગ લંબાઈ એટલે કેટલો ભાગ ખબર, એક જગ્યાથી સ્ટાર્ટ કરો અને તે જ જગ્યા પાછો આવો ને ત્યાં સુધીનું અંતર, એને કહેવાય એની તરંગ લંબાઈ. તો અહીંયા તો ધ્યાનથી જુઓ, આપણી પાસે 2.76 × 10⁾³ જેટલા ભાગ કરવાના, ત્યારે જઈને એક ભાગને કહેવાય એની તરંગ લંબાઈ 2.76 × 10⁻³ એટલે ભાગ્યા 10⁾³ કરવાની 2.76 મીટરના. તો એટલી નાની, જો એટલી બારીક તરંગ લંબાઈ હોય કે આપણી નરી આંખે કે આપણે માઇક્રોસ્કોપથી બી કોઈ એવું ઇન્સ્ટ્રુમેન્ટ જ નથી કે આટલી નાની તરંગ લંબાઈ માપી શકે. તો જો આટલી નાની તરંગ લંબાઈ આપણે માપી જ નહીં શકતા હોય તો એ બોલ કદાચ તરંગરૂપે ગયેલો બી હશે પણ એની તરંગ લંબાઈ એટલી ઓછી છે કે આપણે જોઈ જ નહીં શકીએ. એટલે કીધું કે અમુક સુસગવડ ભરી પરિસ્થિતિ હોવી જોઈએ તો જ આપણે એની તરંગ લંબાઈ જોઈ શકીએ. ખબર પડી? તો એવા કણો કે જે મોટા છે, કે જેનું દળ વધારે છે, જેનો વેગ બહુ બધો છે, તેવા કણોને આપણે તરંગરૂપે ગતિ કરતા જોઈ નથી શકતા. કરતા હશે પણ એ લોકોની તરંગ લંબાઈ એટલી ઓછી છે કે આપણે જોઈ નથી શકતા. તો ચાલો, તો એનો અર્થ એ થઈ ગયો, અહીંથી તારણ શું નીકળ્યું, અહીંથી તારણ શું નીકળ્યું કે જેનું દળ વધારે હોય, એટલે કે દળ વધારે એટલે એને ભારી પદાર્થ કહેવાય, તો ભારી પદાર્થ લખું. ચાલો ધ્યાનથી જોજો, ભારે કણ કે પછી વધારે ઉર્જાવાળા કણ, ધ્યાનથી સમજો. ભારે થાય તો શું થાય? દળ વધી જાય, ને વધારે ઉર્જાનો શું થાય? વેગ વધી જાય. ને જુઓ અહીંયા વ્યાખ્યા, સોરી સમીકરણને ધ્યાનથી જુઓ, જો છેદ વધે મારો, દળ વધે કે પછી વેગ વધે, જો મારો છેદ વધી જાય તો લેમડા ઘટવાનો, ને લેમડા જેટલો નાનો થતો જવાનો, આ લેમડા જેટલો નાનો થતો જવાનો તેટલું આપણે ઓછું જોઈ શકવાના. એ તો કારણ છે કે એના પછી આપણે એમ કહી શકાય કે જો કોઈ ભારે કણ હશે, વજનમાં ભારે, અથવા તો જેની ઉર્જા વધારે હશે, તેની તરંગ લંબાઈને આપણે ઓબ્ઝર્વ નહીં કરી શકીએ, તો આપણે કોઈ બહુ જ ઓછું દળવાળો કણ, એટલે કે આપણે સબ એટોમિક પાર્ટિકલમાં જતું રહેવું પડે, એટલે કે ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન આવવાની વાત કરવું પડે. તો ચાલો સૌથી ઓછો દળ ધરાવતો કણ કયો જાણીએ આપણે? ઇલેક્ટ્રોન. જો ઇલેક્ટ્રોનની ચર્ચા કરીએ, ચાલો એટલે મેં એક બાઉન્ડ્રી આપી દઉં, તમને નોટ્સ બનાવતી વખતે કામ આવશે, આ બાઉન્ડ્રીને જોતા રહેજો, એક એક નેક્સ્ટ 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 શું ટોપિક છે ને તમને મળતા રહેશે. તો આપણે વાત કરીએ ઇલેક્ટ્રોનની. આ પેન મેં ઓરેન્જ કલર નથી યુઝ કર્યો ને એક બી વાર. ચાલો તો આપણે હવે વાત કરવાના છે ઇલેક્ટ્રોનની. ઇલેક્ટ્રોન તો એમ લખાઈ ગયો, કોની વાત કરવાની છે? ઇલેક્ટ્રોનની. તો આ ઇલેક્ટ્રોનનું આપણે દળ તો જાણીએ અને એનો વિદ્યુતભાર બી જાણીએ. ઇલેક્ટ્રોનનો દળ અને વિદ્યુતભાર, દળ શું આવે? 9.11 × 10⁻³ કિલોગ્રામ. અને વિદ્યુતભાર શું આવે? 1.67 × 10⁻⁹ કુલમ. ઓકે, ચાલો તો આ બંને વસ્તુ આપણને ખબર છે. તો હવે આપણે ઇલેક્ટ્રોનને જો ગતિ કરાવીએ તો શું થાય તે જોવાના છે. તો એના વેગમાનનું સૂત્ર શું આવે? તો જો આટલે આટલે ધ્યાન આપો, આટલે ધ્યાનથી અહીંયા ધ્યાન આપો. ઉપર ખૂણામાં મારી બેટરી પૂરી થઈ જવાની છે, 5% જ બેટરી છે અને ચાલુ કન્ડિશને મારાથી ચાર્જિંગમાં, ચાલો હું મૂકવાની ટ્રાય કરું, પોઝ આપું છું આ વિડીયોને. ચાલો તો આપણે ઇલેક્ટ્રોનને જોવાના છે. તો ઇલેક્ટ્રોનનું દળ અને ચાર્જ આપણને ખબર છે. હવે આપણે એ ચેક કરીએ કે એનો વેગ, ઇલેક્ટ્રોનને વેગમાં લાવો. જો વ્યાખ્યા યાદ કરો, કઈ ગઈ વ્યાખ્યા? ગતિ કરતો કણ, ગતિ કરતો કણ. તો હમણાં આપણી પાસે ઇલેક્ટ્રોન છે, ઇલેક્ટ્રોન ગતિ કરતો છે એવું થોડી કીધું આપણે, એને ગતિ કરાવવું પડશે. ને જો આપણે એને ગતિ કરાવશું તો કઈ રીતના કરાવશું, એને કઈ રીતના ઉર્જા પ્રોવાઈડ કરશું જેથી એ ગતિ કરશે, એ ઉર્જાનો આપણે ઉપયોગ વેગમાન માટે પણ કરીશું, એના પછી આપણને વેગમાનના સૂત્ર મળશે. આપણે એમ કહીએ કે ચાલો એક ગતિ કરતો ઇલેક્ટ્રોન, હા માની લીધું એ ગતિ કરતો છે, તો પણ એ ગતિ કરતો છે ત્યારે એના પાસે એ ગતિ કરવા માટે ઉર્જા ક્યાંથી આવી એ બધું આપણને નથી ખબર.
એટલે આપણે સ્ટાર્ટ ક્યાંથી કરીએ કે હમણાં ઇલેક્ટ્રોન સ્થિર છે ને આપણે એને ગતિ કરાવવા માટે કંઈ ને કંઈ ઉર્જા આપીએ જેથી આપણને ઉર્જાનું ને વેગમાનનો સંબંધ ખબર પડે. ક્લિયર થાય? ચાલો તો વ્યાખ્યા પ્રમાણે આપણે ઘરને ગતિ કરાવીશું ને પછી એને ચેક કરીશું કે એની તરંગ લંબાઈ કેટલી આવે અને શું એની તરંગ લંબાઈ. પછી આપણે એવું કહી શકીએ કે આપણું દ્રવ્ય એ જસ્ટ પેજ પતી જવાનું છે. હું થોડું પેજને એક્સ્ટ્રા એડ કરી લઉં, હા થોડાક પેજ, એક મિનિટ. હા એ ફેન ઓફ થઈ ગયો મારો ચાર્જિંગમાં મૂકવાના કારણે. ચાલો ઓકે, તમારા જોડે તો મેં આ રીતના વાત કરતો કરતો જ ભણાવું છું કેમ કે તમારા જોડે હું પહેલેથી બહુ કમ્ફર્ટેબલ છું અને કોઈ વાંધો નથી આવતો. ચાલો તો હવે આપણે જોવાના છે ઇલેક્ટ્રોન ક્યાં ગયા. ઇલેક્ટ્રોન તો ઇલેક્ટ્રોનને જો મારે ગતિ કરાવી હોય, ધારો કે આટલેકમાં એક ઇલેક્ટ્રોન છે, પેન બદલી કરી એક ઇલેક્ટ્રોન પાડી લો, આ એક ઇલેક્ટ્રોન છે ઓકે, અરે આ એક ઇલેક્ટ્રોન છે, હમણાં સ્થિર છે. હવે જો મારે એને ગતિ કરાવવી હોય તો ચાલો વિચારો ગતિ કેવી રીતના કરાવી શકાય ઇલેક્ટ્રોનને. આખું થર્ડ સેમિસ્ટર ભણી ગયા ને ઇલેક્ટ્રોન પર, ગતિ કરાવી છે શું કરશો? એક સિમ્પલ રીઝન છે, ઇલેક્ટ્રોનને પકડીને તો એમ ધક્કો મરાવવાનો નથી, તો એને આકર્ષણ કે અપાકર્ષણ બળ પ્રોવાઈડ કરો તો એને ઓટોમેટિકલી ગતિ ચાલુ થશે. એટલે કે ઇલેક્ટ્રોનને બે પ્લેટની વચ્ચે મૂકી દો, એક પ્લેટને બનાવી દો ઋણ, એક પ્લેટને બનાવી દો ધન, તો ઇલેક્ટ્રોન ઓટોમેટિકલી આ તરફ ગતિ કરીને જશે. ક્લિયર થઈ ગયું? તો આ એક પ્લેટને ધન ને એક પ્લેટને ઋણ કરી ત્યારે ઇલેક્ટ્રોન ગતિ કર્યો. પ્લેટ મૂકી દેવાથી કંઈ નહીં થયેલું, એને વિદ્યુતસ્થિતિમાન, હા બોલાઈ ગયું, એને વિદ્યુતસ્થિતિમાન લાગુ પાડીએ ને ત્યારે જ એને એની ગતિ થવાની ચાલુ થઈ. એમ બી કહી શકીએ કે આપણે એને વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડ્યું, પરંતુ આપણી પાસે વિદ્યુતસ્થિતિમાન ને ગતિ કરવાનું ચાલુ કર્યું એટલે એની ગતિ ઉર્જા કે એ બે વચ્ચેના સંબંધનું સૂત્ર છે. પણ વિદ્યુત ક્ષેત્ર અને ઉર્જાનું સૂત્ર હજુ એટલું તારણ કરવામાં લાંબો સમય જાય, એટલે આપણે એમ કે એ પ્લેટની વચ્ચે મેં વિદ્યુતસ્થિતિમાન લાગુ પાડ્યું જેથી ઇલેક્ટ્રોનને ગતિ કરવાનું ચાલુ કર્યું. એટલે કે ઇલેક્ટ્રોનને જ્યારે પોટેન્શિયલ ડિફરન્સ મળે ને ત્યારે એ પોતાની રીતના ગતિ કરવાનું ચાલુ કરે, તો એ ગતિ કરવાનું ચાલુ કરે તો એના પાસે કંઈ ને કંઈ ઉર્જા આવી હશે, કાઇનેમેટિક એનર્જી, ગતિ ઉર્જા, તો એણે ગતિ કરી. તો એને પોટેન્શિયલ મળવાથી એનામાં કાઇનેમેટિક એનર્જી જનરેટ થઈ. તો એ બે વચ્ચેના સંબંધનું સૂત્ર શું છે? આ બે વચ્ચેના સંબંધનું સૂત્ર કોને ખબર છે? તો એના બે વચ્ચેના સંબંધનું સૂત્ર આવું છે, આપણે જોઈ ગયા છે, કે ઇઝ ઇક્વલ ટુ ઇવી. એને જેટલો બી પોટેન્શિયલ મળ્યો તેના કારણે એને ઉર્જા મળી હશે, તે આપણે ઉર્જાને યુ ઇઝ ઇક્વલ ટુ ક્યુવી પ્રમાણે સમજાવી શકીએ કે ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર ઈ ને ઇલેક્ટ્રોનને ઉર્જા મળી વી જેટલી, પોટેન્શિયલ વી જેટલો, એટલે એને કુલ ઉર્જા મળી હશે ઈવી જેટલી. હવે એ વી એ ઈવી ઉર્જાના કારણે એની ગતિ ચાલુ થઈ એટલે એ બધી ઉર્જા કન્વર્ટ થઈ ગઈ હશે. એની ગતિ ઉર્જા કેમાં? તો કાઇનેમેટિક એનર્જી ઇઝ ઇક્વલ ટુ ઈવી. હવે આ સૂત્ર લાઈવો શું કરવા? તો એનું કારણ હવે તમને ખબર પડશે. આપણે તો શોધવાનું શું છે? તરંગ લંબાઈ. જે રીતના આપણે પેલા મોટા કણની તરંગ લંબાઈ લેમડા શોધી અહીંયા, તે અહીંયામાં આ શોધી તે, એ જ રીતના હવે આપણે આપણા ઇલેક્ટ્રોનના કણની તરંગ લંબાઈ શોધવાની ટ્રાય કરીએ. તો ઇલેક્ટ્રોનની તરંગ લંબાઈ શોધવા માટે આપણને સૂત્ર તો શું ખબર છે? લેમડા ઇઝ ઇક્વલ ટુ એચના છેદમાં પી. હવે આપણને ઇલેક્ટ્રોનની ઉર્જા, ગતિ ઉર્જા અને વિદ્યુતસ્થિતિમાન વચ્ચેનો સંબંધ ખબર, આપણને જોઈએ વેગમાન. તો શું વેગમાન ને ગતિ ઉર્જા વચ્ચે કંઈ ને કંઈ સંબંધ છે? તો હા છે. તો જો આપણે વેગમાન ને ગતિ ઉર્જાનો સંબંધ લેતા આવીએ તો વેગમાનની જગ્યાએ ગતિ ઉર્જા વાપરી શકીએ, અને જો ગતિ ઉર્જા વાપરી શકીએ તો વેગમાનની જગ્યાએ પોટેન્શિયલ બી વાપરી શકીએ. તો હવે હું લાવવાનો છું વેગમાન અને ગતિ ઉર્જા વચ્ચેનો સંબંધ. ઓકે ચાલો, વેગમાનનું સાદું સૂત્ર ખબર છે, વેગમાન પી ઇઝ ઇક્વલ ટુ એમવી, ને ગતિ ઉર્જાના સૂત્રમાં બી એમવી આવે, યાદ છે, કે ઇઝ ઇક્વલ ટુ વન હાફ એમ વી સ્ક્વેર. એમ અને વીને પી કહેવાય, એક વી બીજો બચી જાય, તો એના કરતાં એક કામ કરીએ, ઉપર નીચે બેને એમથી ગુણી કાઢીએ, ઉપર નીચે એમ વડે ગુણી કાઢું તો ઉપર થઈ જવાનું એમ સ્ક્વેર વી સ્ક્વેર ના છેદમાં ટુ ઇન્ટુ એક બીજો એમ, એમ એમ કાઢ નાખો છો, પાછું વન હાફ એમ વી સ્ક્વેર જ બચશે. કે ઇઝ ઇક્વલ ટુ, તો જુઓ ધ્યાનથી, એમ સ્ક્વેર વી સ્ક્વેરને મેં શું લખી શકું? એમ અને વી ઇઝ ઇક્વલ ટુ તો પી કહેવાય, તો પી સ્ક્વેર ડાયરેક્ટ લખી શકું. તો આના પરથી કે ઇઝ ઇક્વલ ટુ પી સ્ક્વેરના છેદમાં ટ્વાઇસ એમ, તો આને પછી પી ઇઝ ઇક્વલ ટુ શું થાય? પી ઇઝ ઇક્વલ ટુ આ ટુ એમ ઉપર આવી જાય, તો પી ઇઝ ઇક્વલ ટુ અંડરરૂટમાં ટુ એમ ને કે. કેમ અંડરરૂટમાં? કેમ કે પી સ્ક્વેર હતો, એટલે કે પી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ટુ એમ કે, તો પી ઇઝ ઇક્વલ ટુ અંડરરૂટ ટુ એમ કે. પીનો વર્ગ કાઢે તો આ બાજુ વર્ગમૂળ જશે ને. ઓકે, તો પીનો ગતિ ઉર્જા સાથે સંબંધ મળી ગયો મને, તો એ કિંમત મેં અહીંયા મૂકી દેવા હવે, કેમ કે લેમડા ઇઝ ઇક્વલ ટુ એચના છેદમાં પી. પી આપણી પાસે ઇલેક્ટ્રોનનું હતું નહીં, વેગમાન નહીં હતું, પણ ઉર્જા હતી, તો એચના છેદમાં પીની જગ્યાએ, જો પીની જગ્યાએ શું આવ્યું? અંડરરૂટ ટુ એમ કે, તો એ મૂકતો છું અંડરરૂટ ટુ એમ કે. તો લેમડાનું આ એક સમીકરણ બીજું મળ્યું આપણને,
ओके ने के ની જગ્યાએ બીજું શું મૂકી શકાય એવી મૂકી શકાય અહીંયા ધ્યાન છે કે ની જગ્યાએ એવી મૂકી શકાય પૂરું રિલેક્સ કરીને ધ્યાન આપતા રહેજો તો આના પરથી લેમડાનું એક પાછું એક સમીકરણ લખાય તો હું આ કેમેરાને આ તરફ લઈ જાઉં તો તમે મારું લખાવટ પર ધ્યાન આપજો ઓકે લેમડાની જગ્યાએ હવે જો મેં એચ ના છેદમાં ટુ એમ કે તો કે ની જગ્યાએ જો મેં ઈવી મૂકી દઉં કે ની જગ્યાએ જો ઈવી મૂકી દઉં તો હવે સમીકરણ બનશે એચ ના છેદમાં અંડર રૂટ ટુ એમ ઈવી અંડર ટુ એમ ઈવી આ એક પાછું સમીકરણ બન્યું હવે આને ધ્યાનથી જુઓ તો લેમડા ઇઝ ઇક્વલ ટુ એચ ના છેદમાં અંડર રૂટ ટુ એમ ઈવી લખ્યું ને તો એમાં આપણને એચ ખબર છે ટુ તો ખબર જ છે એમ બી ખબર છે ને ઈ બી ખબર છે ઇલેક્ટ્રોન માટે વોલ્ટેજ હમણાં નથી ખબર તો જો મેં આ બધા ડેટા એની અંદર મૂકી દેવાને એચ ને આ બધા ડેટા એની અંદર મૂકી દેવાને તો એના પછી ડેટા તો બધા હમણાં મૂકીને તમારે કરવું હોય તો કરજો મહેનત કરવાનું તો તમને ત્યારે જવાબ મળશે લેમડા ઇઝ ઇક્વલ ટુ 1.227 ના છેદમાં અંડર રૂટ વી નેનોમીટર તરંગ લંબાઈ તો મીટરમાં જ આવે ને તો આટલો જવાબ મળશે જ્યારે તમે ઉપર બધા ડેટા મૂકી શકો મૂકી દેશો ને ત્યારે ઈના ડેટા લેમડા ઇઝ ઇક્વલ ટુ 1.227 નેનોમીટર વોલ્ટેજની કિંમત બાકી હતી એટલે અંડર રૂટ વી તેમનો તેમ રહ્યો હવે જોજો તો આપણે હવે ચેક કરવાનું છે કે જો મેં ઇલેક્ટ્રોનને વોલ્ટેજ લાગુ પાડું જો મેં ઇલેક્ટ્રોનને નોર્મલ આપણે નોર્મલ કેટલા વોલ્ટેજ હોય નોર્મલ કેટલા વોલ્ટેજ હોય 120 વોલ્ટ તો ધારો કે મેં વીને વી ઇઝ ઇક્વલ ટુ 120 વોલ્ટ લાગુ પાડું ઇલેક્ટ્રોનને તો અહીંયા વીની જગ્યાએ 120 કિંમત મૂકો તો તમે જ્યારે વીની જગ્યાએ 120 કિંમત મૂકશો ને ધ્યાનથી સમજો મારો વર્ડ તો ત્યારે આ લેમડાની કિંમત ઉપરની તો બધી કિંમત છે જ આપણી પાસે 1.227 નેનોમીટર બધું વીની જગ્યાએ જ્યારે 120 મૂકી દેશો ને તમને આન્સર મળશે 0.112 નેનોમીટર અને મિત્રો આ જે લેમડા ઇઝ ઇક્વલ ટુ 0.112 નેનોમીટર તરંગ લંબાઈ મળીને ઇલેક્ટ્રોનની આટલા વોલ્ટેજ લાગુ પાડ્યા પ્લેટની વચ્ચે ઇલેક્ટ્રોન લીધો ઇલેક્ટ્રોનને આટલા વોલ્ટેજ લાગુ પાડ્યા તો ઇલેક્ટ્રોને જે ગતિ કરીને ત્યારે એ ઇલેક્ટ્રોનની તરંગ લંબાઈ મળી 0.112 નેનોમીટર આ જે તરંગ લંબાઈ છે ને તે આપણા કોઈ બી ધાતુની ધારો કે કોઈ એક ધાતુ જ છે કોઈ એક સ્ફટિક છે ધાતુનો એક નાનામાં નાનો ટુકડો એને કહેવાય એક સ્ફટિક છે એ સ્ફટિકની અંદર બે અણુઓ વચ્ચેની ગેપ બે અણુ કે બે પરમાણુ વચ્ચેની ગેપ હોય ને તેટલી ગેપ જેટલી જ જગ્યા આ છે નેનોમીટરના ક્રમની બે અણુઓ વચ્ચે નેનોમીટરના ક્રમની જગ્યા હોય ને તેટલી જ તરંગ લંબાઈ આપણને ઇલેક્ટ્રોનની મળી ઇલેક્ટ્રોનની હમણાં તરંગ લંબાઈ મળી તો એનો મતલબ એ થાય કે જો ઇલેક્ટ્રોન તરંગરૂપે વર્તો હોય ને તો જ્યારે આ આ સ્ફટિક ઉપર આ મટીરિયલ ઉપર કે જેની અંદર કેટલી ગેપ છે આના જેટલી એ ગેપના ઉપર આ વિદ્યુત ભારિત કરેલો એટલે કે વિદ્યુત સ્થિતિમાન લાગુ પાડેલો ઇલેક્ટ્રોનને જ્યારે મેં આના અંદરથી પસાર કરે ને તો એના પરથી પસાર કરીને કેટલા કેટલા ખૂણે પસાર થયો એના પરથી ખબર પડશે કે એની તરંગ લંબાઈ કેટલી કેટલી હશે નો અર્થ શું કહેવા માગું છું ધ્યાનથી સમજી લેજો આ વાક્યને બહુ સમજવું જરૂરી છે જો ઇલેક્ટ્રોન તરંગ સ્વરૂપ ધરાવતો હોય તો આ ગેપમાંથી નીકળવો જોઈએ ને ગેપમાંથી નીકળીને કે કોઈ હાથમાં અથડાઈને કોઈ ખૂણે જાય અને છે ને ડિફ્રેક્શન કહેવાય વ્યતિકરણ કહેવાય કોઈ સ્ફટિક સાથે અથડાઈને ફેલાવું એને વ્યતિકરણ કહેવાય વ્યતિકરણ આપણે સોરી વિવર્તન કહેવાય વિવર્તન કહેવાય વ્યતિકરણ એટલે તો ગેપમાં જ નીકળીને પછી એકબીજા સાથે ભાત રચે ને તેને વ્યતિકરણ અને ધાર પરથી અથડાઈને ફરી જવું તેને કહેવાય વિવર્તન તો એનો અર્થ એ થાય કે ઇલેક્ટ્રોન જો મેં આ સ્ફટિકના ઉપર ઇલેક્ટ્રોનનો મારો કરું ધ્યાનથી સાંભળજો શબ્દને આ સ્ફટિકની ઉપર ઇલેક્ટ્રોનનો જો મેં મારો કરું ને જો એ ગેપમાં ગયો તો એ ગેપમાં જશે ને ધાર પરથી અથડાઈને ફરીને પાછો આવશે અને જો ઇલેક્ટ્રોન તરંગ સ્વરૂપ નિવર્તો હતો તો મારો કરતો તો એ બીજા ઇલેક્ટ્રોન સાથે અથડાતે અંદર જ શોષાઈ જતી સમજ પડી ઇલેક્ટ્રોન જો કણ જ હતો ઇલેક્ટ્રોન એક બોલ છે ને આટલેકમાં બહુ બધી લખોટી મૂકી છે ને આ એક નાની બીજી લખોટી જો એ લખોટી ત્યાં આને અંદર મારું તો એ બીજી લખોટી આ અથડા ને બીજી લખોટીને બહાર કાઢે લખોટી કિંડોળામાં બહુ બધી લખોટી મૂકી છે આટલે મારી પાસે એક લખોટી છે મેં આના સાથે અથડાવું તો આના જેના સાથે અથડાઈ તેને બહાર કાઢે ને પોતે અંદર રહી જાય આપણે આજે એ તો આપણે કણ સ્વરૂપ જોયું પ્રકાશનું કણ સ્વરૂપ જોયું તેમાં જોયું ફોટોન આવ્યો સપાટી મારેલા ઇલેક્ટ્રોન જોડે અથડાયો ને ઇલેક્ટ્રોનને ઉર્જા આપી દીધી ને એ ઇલેક્ટ્રોન બહાર નીકળી આવ્યા તો ઇલેક્ટ્રોન જો કણ જ હોતે એ પ્રિન્સિપલ મુજબ હમણાં જો ઇલેક્ટ્રોન કણ જ હોતે તો અથડાઈને બીજા કહીને બહાર કાઢતે પણ જો એવું થયું કે આ ઇલેક્ટ્રોનને મેં મારો કર્યો ને અથડાઈને ફરીને પાછા બહાર નીકળ્યા મતલબ કે તરંગ સ્વરૂપ છે ગેપમાં ગયો ગેપમાં ધાર પાસે કદાચ અથડાયો હશે તો ફેલાવું આપણે વિવર્તનમાં શું જોયેલું કે જો આ રીતની ગેપ હોય અહીંયા સમજો આ રીતની ગેપ હોય ને એમાંથી જો પ્રકાશ અહીંયાથી ધાર પરથી અથડાય ને તો ધાર પરથી ફેલાઈને પાછો બહાર નીકળે આ બાજુ ધાર પર અથડાઈને પાછો બહાર નીકળે
એટલે કે જો આ ગેપમાં ધાર પાસે પ્રકાશ અથડાય તો એ પ્રકાશ જો તરંગરૂપ ધરાવતો હોય તો જ એ અથડાઈને બહાર નીકળી શકે. જે રીતનું આપણે પ્રકાશનું તરંગરૂપમાં વિવર્તનવાળો કિસ્સો જોઈ લો, દસમા ચેપ્ટરમાં વિવર્તનવાળો, લાસ્ટ ચેપ્ટરમાં વિવર્તનવાળો કિસ્સો જોઈ લો, એમાં એવું જોયેલું કે પ્રકાશ તરંગરૂપ ધરાવતું છે તો એ જ્યારે સ્પ્લિટની ગેપમાંથી નીકળે ને તો એ ધાર પાસેથી વાંકું વળે, જેને વિવર્તન કહેવાય. તો એવું જ જો ઇલેક્ટ્રોન કરી આપે કે ઇલેક્ટ્રોનને જો મેં કોઈ પરમાણુમાં નાખું, પરમાણુમાં ગેપ આવવાની જ છે, સ્પ્લિટ જેવી ગેપ તો આવવાની જ છે પરમાણુની અંદર બી, જો ગતિ કરતા ઇલેક્ટ્રોનને પરમાણુમાં નાખું ને ફેલાઈને પાછો કોઈ બીજી દિશામાં બહાર નીકળે તો એનો અર્થ એ થાય કે ઇલેક્ટ્રોને હમણાં વિવર્તન કર્યું, ને વિવર્તન તો તરંગરૂપ કરી શકે, પ્રકાશનું તરંગરૂપ કરી શકે ને, તરંગરૂપથી આપણે વિવર્તન ભણ્યા લાસ્ટ ચેપ્ટરમાં, તો એનો મતલબ એ થાય કે ઇલેક્ટ્રોન બી અહીંયા વિવર્તન કરતો છે, એટલે કે ઇલેક્ટ્રોન બી અહીંયા તરંગરૂપે વર્તતો છે. ને એ જ તો જોવાનું જ હતું કે દ્રવ્યનો એક કણ ઇલેક્ટ્રોન જે તરંગરૂપે પણ વર્તી શકે, એટલે કે દ્રવ્યનું આપણે તરંગરૂપ સાબિત કરતા છે. કંઈ ક્લિયર થયું? જો નહીં થયું હશે તો પાછો એકવાર, એક લાસ્ટ ટ્રાય, હા એક લાસ્ટ ટ્રાય, મને ટેવ છે આવી રીતના તમને ખબર છે રિપીટ કરવાની. જો પ્રકાશ છે સ્પ્લિટની ગેપમાંથી પ્રકાશને મેં પસાર કરો આ રીતના, મેં મારું મોડું છે ને તેમાંથી ટોર્ચ નીકળે છે સમજો, તો આ શું થશે ખબર, ટોર્ચ શું કરશે ખબર, અહીંથી પ્રકાશ નીકળો તો પ્રકાશ આટલો સીધામાં જ નહીં પડશે, થોડોક એ આ રીતના ફેલાઈને પડશે. તેનું કારણ શું? પ્રકાશ તમે સીધો જ આપતો છે ને, આપણે આવું બી જાણીએ છીએ કે પ્રકાશ સીધી રેખામાં જ ગતિ કરી શકે, પરંતુ એની ધાર પાસેથી અથડાઈને ફેલાઈ જાય, એના કારણે પ્રકાશ ફેલાયો. તો એ ક્યારે પોસિબલ છે? પ્રકાશ તરંગરૂપે જતો હોય, તરંગરૂપે આ રીતના આપણે જોઈ લઉં ને સ્પ્લિટની ગેપમાંથી આ રીતના તરંગ જતું છે, ધાર પાસેથી ખેંચાઈને ફેલાઈ જાય, બંને બાજુ ફેલાઈ જાય, આ રીતના આપણે જોયેલું સ્પ્લિટની ગેપ છે, આમાંથી જઈને વળી ગયું ને ફેલાઈને પડે, તો એ આપણે પ્રકાશના તરંગરૂપમાં જોયેલું. તો એવું જ સેમ ટુ સેમ, જો હવે મારા મોઢામાંથી ઇલેક્ટ્રોન નીકળતા છે, ગતિ કરતા ઇલેક્ટ્રોન જતા છે, ને એ અહીંયામાં કોઈ એક સ્ફટિક મૂકેલો છે કે જેની વચ્ચે ગેપ આના જેટલી છે, 0.12 nm જેટલી, તો એ ગેપમાંથી જો ઇલેક્ટ્રોન નીકળીને ફેલાઈને બીજી બાજુ મને મળ્યો, મેં એને બીજી કસે કલેક્ટ કરી લીધો, તો મતલબ એમ કહી શકું કે ઇલેક્ટ્રોન બી જ્યારે ગતિ કરતો હશે ને ત્યારે એ તરંગરૂપે હશે, સમજમાં આવી? તો આપણે એમ કહી શકીએ કે દ્રવ્ય એટલે કે દ્રવ્યનો એક કણ હમણાં ઇલેક્ટ્રોન એ પણ તરંગરૂપ ધરાવી શકે, સમજ પડતી છે ને? તો આપણે ચિંતા કરવાની જરૂર નથી આવું થાય કે નહીં થાય, કેમ કે થતું છે, ને એના ઉપર પ્રયોગ ગાઈગર માસ્ટર નામના બે વૈજ્ઞાનિકોએ કરેલો, વિલિયમ બી છે એમાં, 3-4 વૈજ્ઞાનિક છે, એમણે પ્રયોગ કરેલો છે, જે પ્રયોગ આના પછીનો નેક્સ્ટ ટોપિકમાં આપેલો છે. પણ પ્રોબ્લેમ એ છે કે તમારી ચોપડીમાં એ ઇન્ક્લુડેડ પોર્શનમાં નથી, એટલે હમણાં એને હમણાં મેં લેતો નથી, મારી ઈચ્છા છે કરાવવાની, પણ મારે જલ્દી જલ્દી સિલેબસ પતાવો છે, ને એવું મન થશે ને મને તો હું 5-10 મિનિટમાં એ વિડીયો એક બનાવી દઈશ, નેક્સ્ટ વિડીયો. આ વિડીયોમાં આપણે નથી લેવું, ઇન્ક્લુડેડ પોર્શનમાં નથી, એટલે એમાં શું થાય મેં તમને એટલું જ કહ્યું, એક લો વોલ્ટેજ એક હાઈ વોલ્ટેજ, એ રીતની બે ગન હોય, એ ઇલેક્ટ્રોનને હાઈ વોલ્ટેજથી એટલે કે વધારે ગતિ ઉર્જા સાથે બહાર કાઢે, એ ગતિ ઉર્જા સાથે બહાર કાઢે ને એટલે સ્ફટિક પર પાડે, સ્ફટિક પર પાડ્યા પછી એ અથડાઈને જે પાછો બહાર નીકળે છે ને, અથડાઈને જે દિશામાં પાછો બહાર નીકળે ને, તે આ બાજુ એક કલેક્ટર પ્લેટ ફર્યા કરતી હોય, કલેક્ટર પ્લેટ એને ડિટેક્ટર કહેવાય ત્યાં, કેમ કે ડિટેક્ટ કરે, ફર્યા કરતી હોય, ને ઇલેક્ટ્રોન ગઈ જે દિશામાં ગયો તેનાથી કેટલા ખૂણે બહાર નીકળ્યો, કઈ ડિગ્રીમાં કેટલો બહાર નીકળ્યો, એ બધું જોઈને માપ્યા કરતો હોય, ને એના પછી આપણે એનું તરંગ સ્વરૂપ બી આપી શકીએ. આવો એક પ્રયોગ છે, આ જ મેઇન છે, મેં જે કીધું ને તે જ મેઇન છે. હવે તમે જો એ પ્રયોગને વાંચશો ને તો બી તમને આઈડિયા આવી જશે. ઓકે, તો ટ્રાય કરજો, જો તમને નહીં સમજ પડે ને તો આપણે લઈશું, નહીં તો પછી આપણે નેક્સ્ટ ચેપ્ટર ચાલુ કરવાના છે. અને વિડીયો લેટ થતા છે તેના માટે દિલથી પાછો સોરી કહું છું, તમે જાણો છો મારી કન્ડિશન, હું સ્કૂલમાં બી બહુ કહેવાની જરૂર નથી, પણ એવું કહેવું કે સપોર્ટ કરજો, હું એમ નથી કહેતો કે મને મારા પર દયા બતાવો, કરવાનું મારે છે જ, એના માટે મને કોઈની જરૂર નથી, બટ કન્ડિશન એવી સિચ્યુએશન આવી ગઈ છે ને, મારું એકવાર ટ્રાન્સફરનું કામ થઈ જાય ને ઘરનું, પછી હું બધું પરફેક્ટ કરી લઈશ, તમે ચિંતા નહીં કરો. ચાલો તો બાય બાય, મળીએ નેક્સ્ટ કોઈ વિડીયો નેક્સ્ટ લેક્ચરમાં. મારી એકવાર લાઈવ સેશન કરવાની ઈચ્છા છે તમારા જોડે, કે તમને ક્વેશ્ચન આન્સર કરું, કે તમે ક્વેશ્ચન પૂછો ને હું આન્સર આપું, એ રીતનો કોઈને કોઈ એક લાઈવ સેશન અરેન્જ કરીએ આપણે, જેમાં બધા ક્વેશ્ચન પૂછવાના, એક જ છોકરી આપણી પાયલ જ પૂછ્યા કરે છે, એ રીતનું નહીં થવું જોઈએ. ઓકે ચાલો તો બાય બાય, મળીએ નેક્સ્ટ ટાઈમ પર. ચલો બાય, બહુ લાંબો વિડીયો બી નથી કરવો.